चालू करूं। हाँ बोलो। नमो वितरागाय, नमो नमो वितरागाय, वितरागाय, हरिहंताणम, नमो हरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयवीयाणम, नमो आयवीयाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सवसाहुणम, नमो लोये सवसाहुणम, ऐसो पंचन मुक्कारो, सौ ऐसो पंचन मुखारो, पावप्पणासनो, सर्वपावप्पणासनो, मंगलानं च सवेसिं, मंगलानं च सवेसिं, सर्वेसिं, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, जय सच्चिदानंद। जय जय सच्चिदान महात्माओं। मिनल मिनल हरिदय। हाँ जय सच्चिदानंद। ओके, आपने लास्ट टाइम बाकी रह गई तो तारू, सो विल स्टार्ट विथ यू। આ વીક માં જ એક એક્સપિરિયન્સ થયો હતો છે ને, હું મારે બેંક માં કામ હતું તો ઓફિસ જતી વખતે હું 15 મિનિટ પહેલા નીકળી ઓફિસ જવા માટે, તો બેંક માં ગઈ ને તો મેં રોંગ સાઈડ પાર્ક કર્યું, મેં કીધું 5 જ મિનિટ મારે કેશ ભરીને, એટલા મશીન માં કેશ ભરવાની હતી તો કેશ ભરીને મેં કીધું 5 મિનિટમાં નીકળી જઈશ, અને એની પહેલા બી ગઈ હતી તો રોંગ સાઈડ એવી રીતે મતલબ કરીને નીકળી જવાયું હતું, તો મને એમ કે વાંધો નહીં આવે, તો બેંકમાં ગઈ પછી અમારે ત્યાં ટોઈંગ પેલી ગાડી આવે છે રોંગ સાઈડ હોય તો મતલબ વેહિકલ લઈ જાય એવી રીતે, તો 5 મિનિટ પછી મને અંદરથી એવું થયું કે કદાચ ગાડી આવી હશે, તો હું બહાર જોવા ગઈ તો મારું એક્ટિવા લઈ ગયા હતા, મતલબ આગળ જ ગાડી જતી હતી, મેં જોયું તો પછી એટલે પૈસા ભર્યા જ નતા, ખાલી અંદર ગઈને આમ બહાર આવી તરત જ, અંદરથી ખબર નહીં એવું થયું કે કદાચ ગાડી જતી રહે તો એમ, તો જોવા આવી ને તો એ મતલબ આગળ 5 જ મિનિટ આગળ ગયા હતા મને દેખાતું હતું, પછી એ ગાડીની પાછળ હું મતલબ થોડી દોડી તો એ લોકો ઉભી ના રાખી, એ લોકો બી જોયું પણ ઉભી ના રાખી, પછી એક રિક્ષા વાળા જતા હતા તેમને મને કીધું બેન બેસી જાઓ કે આગળ બીજી ગાડી જયારે ભરવાની આવશે ને ત્યારે ઉભી રાખશે, તો એ રિક્ષા વાળાએ મને બેસાડી દીધી અને પછી આગળ થોડેક આગળ ગયા ને તો ત્યાં બીજી ગાડીઓ માટે ત્યાં ઉભી રહી ગાડી, પછી ત્યાં એના મતલબ એમને રિક્વેસ્ટ કરી કે મારું એક્ટિવ મતલબ મેં નીકાળી દો એમ, તમે કે મારે ઓફિસ જવાનું છે, તો એમને કીધું કે બેન 750 રૂપિયા દંડ ભરો તમે એમ, તો મેં કીધું 750 રૂપિયા એટલા બધા તો બહુ કહેવાય મેં કીધું, તો બીજા ભાઈ કે 500 આપશો તમે 500 એમ, તો મેં કીધું 500 બી વધારે કહેવાય, મેં કીધું 200 આપી દઉં તમને, તો કે ના બેન 500 આપો તો ઉતારી દઈએ, નહીતર પછી તમે છે ને આગળ થોડું 2 કિલોમીટર આગળ કઈક સારંગપુર છે ત્યાં લઈ જાય ગાડી, તો કે નહીતર તમે ત્યાં આવો કે છે એમ, તો મેં કીધું ના ના મારે મોડું થાય છે, મેં કીધું ઓફિસ જવાનું છે એટલે તમે ઉતારી દો વાંધો નહીં, પછી મેં 500 રૂપિયા આપી અને એક્ટિવા છોડાઈ દીધું, અને પછી એક્ટિવા લઈને સીધા ઓફિસ ગઈ, પણ ઓફિસ જતી વખતે રસ્તામાં અંદર થોડુંક ચાલ્યું એમ કે આવું કેવું એમ કે હજી, અને આમ નોર્મલી છે ને મારા પર્સમાં ઓફિસ જવું ને તો 200-300 રૂપિયા જ હોય, એટલા 500 રૂપિયા બી હોય નહીં કારણ કે નજીક જ છે એટલે હું બહુ રાખું નહીં, પણ એક દિવસે પૈસા ભરવાના હતા એટલે 5000 રૂપિયા હતા, એટલે 500 રૂપિયા મતલબ એને આપવાના હશે, અને પછી અંદરથી મને એવું રિયલાઇઝ બી થયું કે હું પહેલા બી એકવાર આવી રીતે ખોટું પાર્ક કરીને ગઈ હતી તો એ વખતે ના પકડાય, અત્યારે બીજી વખત થયું તો મારી ભૂલ છે તો પછી મારે એક્સેપ્ટ કરી લેવું જોઈએ એમ, એટલે અંદર થોડું એવું ચાલ્યું અને પછી અંદર પોતાની જાત સાથે વાત કરી, હું વ્યવસ્થિત શક્તિ કરતા છે, એક જે સત્સંગમાં વાત કરી હતી પેલું વ્યવસ્થિત સપ્લાય કરે છે ને તોડફોડ કરવાનું કામ બી એનું છે, તો એ પ્રસંગ યાદ આવી ગયો, અને મેં પછી અંદર કીધું કે તારે જે બી હોય ને અહીંયા રસ્તામાં સમાધાન લઈ દે, પછી ઓફિસ જઈને મારે આ બધું નહીં ચાલે, મતલબ પછી ચાલતું હશે ને તો તારી ત્યાં બી ભૂલ થશે એમ, એક ખોટ તો ખાધી છે તે 500 રૂપિયા ભર્યા છે તો એ અને તારી ભૂલ હતી એટલે ભર્યા છે, એટલે એમાં તો તારે એક્સેપ્ટ કરી જ લેવાનું, અને પછી ત્યાં જઈને મતલબ ઓફિસ જઈને અમે બીજી કોઈ ભૂલ ના કરી, એમ એક ખોટ ખાધી છે તો એ ખાધી, એટલે એ વખતે એવું યાદ આવી ગયું કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, મારી ભૂલ છે એના લીધે આવું થયું એમ, અને હવે કોઈને દોષિત નથી દેખવા, ફરી ધ્યાન રાખવાનું, અને આજે આપણને એવું છે ને કે મને તો ના જ પકડે એમ કે મારાથી ચાલી જાય, એક બે વખત એવી એવું ચલાવી લીધું એટલે અંદર તો એવું માની લીધું એમ કે ભાઈ વાંધો નહીં આવે, એટલે પછી એ વખતે એટલે 10-11 મિનિટમાં ખાલી એક્ટિવા રસ્તા પર જતી હતી ને ત્યાં જ અંદર આવું થઈ અને પછી સ્ટોપ થઈ ગયું,
પછી ઓફિસ ગઈ ને તો એટલું બધું એવું ના ચાલ્યું ને નોર્મલ મતલબ કામ બી થયું અને બધું થયું એટલે કે અનુભવ થયો હતો. અને એક બીજો અનુભવ એની પહેલાના વીકમાં થયો હતો, એમાં એવું હતું કે અમારી ઓફિસમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એક મેડમ છે, એટલે મારું ડિપાર્ટમેન્ટ સેલ્સનું નથી, હું કેશ ને બેંકનું સંભાળું છું એકાઉન્ટમાં. તો સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એ મેડમ રજા પર હતા અને એક બીજા ભાઈ હોય છે, બે જણ હોય છે. તો બીજા ભાઈ કઈક લંચમાં ગયા હતા તો કોઈ ફોન આવ્યો તો મારા બોસે મને કીધું કે તું રિસીવ કર. હવે બોસને ખબર હશે કઈક પાર્ટી જોડે કોઈક ઓર્ડર કર્યો તો ને એમને મતલબ પૂરો નહોતો કર્યો કઈક હતું, એટલે એમને મને ઈશારાથી કીધું કે હું છું નહીં એવી રીતે મતલબ તું હેન્ડલ કરી લેજે એમ. તો એ ભાઈએ તો જેવો મેં ફોન ઉપાડ્યો ને તો એવા ચાલુ જ પડી ગયા કે મારા ઓર્ડરનું શું થયું એમ. પછી મેં ભાઈને કીધું કે ભાઈ એ બેન જે છે ને ઓર્ડર લે છે, બેન છે નહીં, મેં કીધું આજે રજા પર છે. તો કે હું કઈ ના જાણું કે છે કે તમારા ત્યાંથી કે મને 15 દિવસ પહેલા કીધું હતું કે તમારું થઈ જશે એટલે કે આજે મારે ફેક્ટરી બંધ રાખવી પડે એવો ટાઈમ આવી ગયો છે. એ ભાઈ એટલા ગુસ્સામાં હતા, 10-15 મિનિટ સુધી મને એટલું બધું બોલ્યા, કશું બી સાંભળે નહીં. મેં એમને કીધું કે ભાઈ તમે મારી જોડે ખોટી વાત કરો છો, તો મને કે તમારા સાહેબને આપો કે છે. હવે મારા સાહેબને આપવાનો નહોતો એટલે મેં કીધું કે સર મારા સર મિટિંગમાં છે એટલે હમણાં વાત નહીં કરી શકે, પછી જયારે આવશે ત્યારે હું કહીશ એમ. તો બી એ ભાઈ કે તમારા બોસ બી ફોન નથી ઉપાડતા, કે હું 1.5 વર્ષથી જોઉં છું કે છે કે દર વખતે મારો ઓર્ડર હોય છે તો તમે આવું લબડાવો છો, કે તમે પેમેન્ટ માટે જયારે ફોન કરશો ઉઘરાણી માટે ત્યારે હું પણ તમને આવી રીતે લબડાઈશ. અને એટલું બધું બોલે અંદરથી મને એમ થાય કે આવું બધું મતલબ મારે રિલેટેડ તો હતું નહીં, પણ તો પણ મને અંદરથી બી થોડું એવું થતું. મને એક વાર એવું બી થયું કે તમે 1.5 વર્ષથી આવો અનુભવ થાય છે તો તમારે સમજીને મતલબ બીજે ક્યાંક જતું રહેવું જોઈએ. બધું મને બોલ્યા કે અમે તમારે ત્યાંથી નહીં લઈએ ને આમ ને તેમને, બધો ગુસ્સો મારી પર ઠાલવ્યો એમને. પણ મને પછી અંદરથી એક વાર દીપક આનંદજીનું આપણા યુથમાં જ એમને કીધું હતું કે આપણે બોસના શૂઝમાં પગ મૂકી દેવાના એમ, એટલે યાદ આવ્યું એટલે મેં કીધું કઈ નહીં મતલબ એવું અંદર થયું. અને પછી એવું બી યાદ આવ્યું કે પોતે બોલતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. અને પછી હું એમને કઈ ના બોલી ને 2-3 વખત મેં એમને ખાલી ભાઈને કીધું, મેં કીધું તમારું જે હશે કમ્પ્લેન હું મારા બોસને મેં કીધું આવશે ને એટલે વાત કરીશ તમારું જે છે. તો કે તમે વાત કરશો તો શું થશે કે મારે તો અત્યારે માલ લટક્યું છે એનું શું કરવાનું કે છે, મારે ફેક્ટરી બંધ કરવી પડે એમ રહે છે. તો પછી મેં ખાલી સાંભળે રાખ્યું એમને જે બી કીધું ને, પછી 10 મિનિટ પછી ભાઈ ઠંડા પડી ગયા. પછી એ ભાઈ કે સારું હવે જયારે કે તમારે આવે ને તમારા બોસ ત્યારે કે મને એકવાર વાત કરાવતો, એટલે મેં કીધું સારું. પણ એટલે એ સંજોગમાં બી એવું દેખાયું કે મતલબ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને મારો એ મતલબ આ લોકો નથી તો મારો એવો ઉદય હશે એમનું એ સાંભળવાનો, એટલે એમને બી એવી રીતે દોષિત ના જોવાયું. અને નહીતર મને એમ થાય કે આ મને શું કરવા બધું સાંભળવું પડે એમ, પણ આવું યાદ રાખ્યું ને તો આટલું મતલબ થોડું એવું થયું ને પોતે મતલબ એ વ્યક્તિ એવી દોષિત ના દેખાય. જય સચ્ચિદાનંદ. આપણે એક રીતે શીખવાડે છે કે તમે નિયમ માં રહો ને, અને તમે આપણે નિયમ બ્રેક કરીએ એટલે કસે ને કસે એનું રિએક્શન આવે છે. જેમ આપણે કહીએ છીએ આ જગ્યાના એટલે સિટીના કે કન્ટ્રીના કાયદા છે, બધી બાજુ જ્યાં બધા કાયદા જ છે. જેમ ઘરે હોય તો ડોટર તરીકે તમારે રહેવાનું હોય, મમ્મી જોડે, ભાઈ જોડે સિસ્ટર તરીકે રહેવાનું હોય, ભાભી જોડે નણંદ તરીકે રહેવાનું હોય, બોસ જોડે સબોર્ડિનેટ તરીકે રહેવાનું હોય, તમારી અંડરમાં જે હોય એ બધાના કેટલાક નિયમો બ્લેક એન્ડ વ્હાઈટમાં લખેલા છે અને કેટલાક નિયમો કે ને કે રૂલ્સ અન્ડરસ્ટુડ છે, યુ આર સપોઝ ટુ નો એન્ડ યુ આર સપોઝ ટુ ફોલો. અને દાદા પાસે આપણે એક બહુ સરસ જવાબ મળી ગયો છે, સંભાવે નિકાલ કરો. અને સંભાવે નિકાલમાં તમે છેલ્લા જે પૈસા આપ્યા તે એમ કરીને ઉકેલ લાવી દીધો, પણ હવે શું, હવે નાઉ ઓનવર્ડ એ તમારી ક્લેરિટી કરી લેવાની. બરાબર. કારણ કે આ તો તમે પાછા કશે બ્રેક કરશો તો પાછું એ આવશે. હા પાછું આવશે. આપણે ગમે તેટલું સિસ્ટમને બ્લેમ કરીએ ને તો એ રાઈટ નથી ને. બરાબર છે. કારણ કે એ લોકો જે રૂલ પાડેલા છે તે છે. હા પછી આપણે એમ ના કહી શકીએ કે આવતું કઈ હોતું હશે આમ ને તેમ, એ ધેટ ઇઝ ઇમટીરીયલ, રાઈટ નથી. જેમ આપણે કહે ને કુદરતે વ્યવસ્થિત છે, એવી રીતે આ કુદરત આ એના કાયદા છે એવી રીતે. એટલે આ એક વાત ક્લિયર થઈ ગયું. એટલે આપણે જવાના આમાં શું કે કોઈ વખત આવે તો આપણને હંમેશા બહુ ગમે,
જાય એટલે ગમે ત્યારે આવી રીતે ખટકે છે. પછી આમાં કદાચ તે વખતે તમે કીધું કે ઉકેલ લાવો ને આગળ વધો હમણાં, પણ પછીથી બુદ્ધિ ચાલે. ના એ વખતે ચાલી હતી, એ વખતે બી એવું બતાડતા હતા કે ખાલી આ લોકો તો વ્હીકલ ઉપાડીને ઉતારવાના જ 500 રૂપિયા લે છે, એમ 5 જ મિનિટ આગળ જઈને એમને ઉતાર્યું તો બુદ્ધિ એવું બતાડે કે આટલા ના ખાલી ઉપાડ. મેં કીધું તું ભૂલ કરે છે એનું કશું નહીં, કે તારું ભાઈ મતલબ ખોટું રોંગ સાઈડ પાર્ક કરે છે એ નથી જોતું. બરાબર છે, એટલે આ વાત આપણે સમજી લેવાની. 2 મિનિટ લાગે, ભૂલ તો 2 મિનિટ ની જ થઈ ને. હા 2 મિનિટ જ્યાં એની પ્રોપર જગ્યા હોય એ કદાચ તમારે 2 મિનિટ આગળ ચાલીને ત્યાં પાર્ક કરવાનું હતું, એટલે આ ક્લિયર થઈ ગયું. અને પછી જ્યાં બોસ જોડેની વાત આવી ને ત્યારે હંમેશા આપણને એમ લાગે કે બોસ આવું કરે છે. આમાં એક વસ્તુ સમજવાની કે આપણે કંપનીમાં કામ કરીએ છીએ ને એટલે કંપનીની બેનિફિટ કે કંપનીનો પ્રોબ્લેમ સમજીને આપણે હેન્ડલ કરવાનું. બોસ આવો છે કે સબોર્ડિનેટ આવા છે એને બાજુ પર મૂકીને, અને આપણી પાસે જ્ઞાન છે એટલે આપણે વ્યવહારનો જસ્ટિફિકેશન લઈએ તો તમે કંપની માટે કામ કરો છો એટલે કંપનીને પ્રોટેક્ટ કરવાની, પણ આપણે ડીલ કરીએ છીએ એઝ ઇન્ડિવિજ્યુઅલ, કારણ કે હું ઇન્ડિવિજ્યુઅલ તરીકે ડીલ કરું છું. ઓલધો આઈ રિપ્રેઝન્ટ ધ કંપની, પણ આપણે અંદરથી એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આ વ્યવહાર કરીએ એમાં બધું ઓલ રાઈટ થઈ જાય. પછી જે થવાનું હોય જે કહે ને કે એ પછી જે રિએક્શન આપે એ બોસ જાણે ને એ માણસ જાણે કે કસ્ટમર જાણે, એમાં આ વાત સમજવાની. એટલે એવી રીતે કરીને પહેલા એક જ વસ્તુ સમજવાની, શુદ્ધાત્મા દ્રષ્ટિ એ ફાઇનલ દ્રષ્ટિ છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે વ્યવહાર અને આપણો સંભાવે નિકાલ કરવાનો નિશ્ચય, આપણા મન વચન કાયને કેમના બદલી નાખે, સામાના મન વચન કાયને કેમના બદલી નાખે, અને વાત સંભાવે નિકાલ થાય, કારણ કે એ આપણો નિશ્ચય છે. હવે એને છેલ્લી વાત કહીને બંધ કરું. દાદા ભગવાનને કીધેલું કે આપણું જો આ શાસ્ત્રમાં છે ને, જૈનોના શાસ્ત્રમાં આચારાંગ સૂત્ર બહુ મોટું કહેવાય, બહુ મોટું કહેવાય. દાદા ભગવાને એ 5 આજ્ઞાની 4થી આજ્ઞામાં આચારાંગ સૂત્ર આપેલું છે કે કયા આચારથી તમે જગતના લોકો જોડે વ્યવહાર કરશો. સંભાવે નિકાલ, સંભાવે નિકાલા 2 શબ્દમાં એમણે આચારાંગ સૂત્ર આપી દીધું, સંસારી માટે અને સાધુ માટે, મોક્ષાર્થી જીવ માટે. ધ્રુવી કેન યુ હિયર મી? એ તો મારા ગલતી જલ્પા છે. ઓહ જલ્પા છે, સોરી. જય સચ્ચિદાનંદ, સોરી. આપણે કોરો એમ આઈ ઓડિબલ? યસ 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 યુ આર યસ યસ. તાર શેર કરવો છે? હું થોડીક વાર પછી શેર કરું, ચાલશે? ઓકે ચાલશે, ડેફિનેટલી. બીજો કોઈ એનીબડી એલ્સ? ચેતન, I think we can take Chetan. Yeah, sure. I can share. Jai Sachidanand. હવે મારે 2 પ્રસંગ એવા થયા આ લાસ્ટ વીકમાં કે પહેલા પ્રસંગમાં હું મારી છોકરી છે નાની 2 વર્ષની મીરા, તેને હું બ્રેકફાસ્ટ ખવડાવતો હતો. અને નોર્મલી અત્યારે હવે એવું આવી ગયું છે કે અમુક સંજોગોમાં મને પેલું જોવા જાણવાનું રહે છે, એટલે મીરાને ખવડાવતો હતો કે આ ફાઇલ 1 ખવડાવે છે ફાઇલ નંબર 4 ને હું એને જોઉં છું ને જાણું છું. હવે એ પ્રોસેસમાં એ મીરા પાણી પીતી હતી ને પછી એને કંઈક ખબર નહીં શું સૂઝ્યું કે પાણીનો કપ એમ ફેંકવા ટ્રાય કર્યો ને એનો જે બાઉલ હતો તે બ્રેકફાસ્ટનો આખો પડી ગયો નીચે, ને બધું એનું બ્રેકફાસ્ટ વેરાઈ ગયું, ને પછી બધું કાર્પેટ ને એવું બધું ગંદુ થઈ ગયું. એટલે
ત્યારે તરત હાજર થયું કે વ્યવસ્થિત છે એટલે ને મારા પત્ની ત્યારે રસોઈ કરતા હતા એટલે એ બધું જોતા હતા અને પછી એમણે થોડું ઇરિટેશન થયું કે આ બધું ડર્ટી થઈ ગયું નીચે એટલે પછી મેં એડજસ્ટમેન્ટ લીધું એમને કીધું કે કંઈ વાંધો નહીં હું સાફ કરી દઉં છું તમે ચિંતા નહીં કરશો એટલે પછી પાછા શી કન્ટિન્યુડ ને મીરા જે એનું કામ કરતી હતી મેં એ થોડી રોવા માંડી એટલે પછી મેં એને કીધું કે કંઈ નહીં શાંતિ રાખતું હું તને બીજું કંઈ આપી દઉં છું પછી એટલે ધેન આઈ સ્ટાર્ટેડ ક્લિનિંગ એન્ડ ઇટ ટુક્સ અબાઉટ 10 મિનિટ્સ ટુ ક્લીન ને બધું ક્લીન થઈ ગયું ને પછી પત્નીને પૂછ્યું કે બરાબર છે તો એમ કીધું યા ઓકે ધેટ્સ ફાઇન ને એવી રીતના એ પ્રસંગ પત્યો એમ ત્યાં પછી બીજો જે પ્રસંગ હતો એમાં એવું હતું કે નેક્સ્ટ ડે ડ્યુરિંગ લંચ ટાઈમ બધા લંચ કરતા હતા ને મેં પતાવ્યું લંચ ને લંચ પછી મારા પત્ની જે છે એઓ એમનું ડિનર માટે વેજીટેબલ્સ ચોપ ને એવું કરતા હતા ને હજી મીરા ખાવાની બાકી હતી એટલે નોર્મલી અમે બધા જમી લીધા પછી મીરાને ખવડાવી હવે ત્યારે મને એકદમ યાદ ના આવ્યું કે એને હજી બાકી છે ખવડાવવાનું એટલે પછી ધેન આઈ સ્ટાર્ટેડ આફ્ટર લંચ આઈ સેટ ઓન સોફા ને પત્નીએ નોટિસ કર્યું ને પછી એમણે શાકભાજી જે સમારતા હતા તે છોડ્યું ને પછી મીરાને સ્ટાર્ટ કર્યું જમાડવાનું હવે એમણે જમાડી તો દીધું એને ને પછી અંદર એમને ચાલ્યું એટલે એમનું થોડું ઇરિટેશન બહાર આવ્યું ને હું પછી ત્યાં જ હતો ને મેં બધું સાંભળ્યું ને એ ટાઈમે પેલું રહ્યું કે ભાઈ વાણી એ ટેપ રેકોર્ડ છે ને પછી એમના શુદ્ધાર્થમાં જોયા ત્યારે તો મેં કશું બોલ્યો નહીં ને પછી જમ્યા પછી થોડા ટાઈમ પછી મીરા સુઈ જાય એટલે એ ટાઈમે મારું પેલું જે બધું રૂટીન હોય તે કરું પ્રતિક્રમણ કરવાનું હોય એટલે એ ટાઈમે મેં પ્રતિક્રમણ કર્યા કે આ મારી ભૂલ હતી કારણ કે ઇટ વોઝ માય રિસ્પોન્સિબિલિટી જ્યારે પત્ની હાઉસ હોલ્ડ કિચનનું કામ કરતા હોય ત્યારે આઈ શુડ ટેક કેર ઓફ મીરા એટલે પછી મારી ભૂલને કારણે એમણે બોલવાનું થયું એમણે એમની વાણી વાપરવી પડી એટલે મારે પ્રતિક્રમણ કરવા ખપે એટલે પ્રતિક્રમણ કર્યા એમના ને પછી નોર્મલી મારે પહેલા 6 મંથ્સ પહેલા જ્યારે આવી સિચ્યુએશન થતી ત્યારે હું પણ બોલતો આવી રીતના ને પછી મારી ભૂલ હોય તે એક્સેપ્ટ નહોતો કરતો એટલે આમાં ક્લેશ આવા બધા ક્લેશિસમાં મારા પત્ની અને હું બંને એકબીજા જોડે નહીં બોલીએ અબાઉટ 1 વીક હવે ધીરે ધીરે 6 મહિના પછી ધેટ ટાઈમ હેઝ રિડ્યુસ ફ્રોમ 1 વીક ટુ 1 ડે અને 1 ડે પછી હવે ધીરે ધીરે વિધિન 2-3 આવર્સમાં તો સમાધાન થઈ જાય ને મને એવું લાગ્યું કે આ પ્રતિક્રમણ કર્યા એટલે પછી પત્ની વોઝ નોર્મલ વિધિન 2-3 આવર્સ બાય ધ ટાઈમ મીરા એનું બપોરનું નેપ લઈને રેડી થાય એટલે તો શી વોઝ ધેર વોઝ સ્માઇલ ઓન હર ફેસ એન્ડ શી વોઝ નોર્મલ એન્ડ ધેન આઈ સેડ વાવ ગ્રેટ ઇટ્સ ધીસ આ જ્ઞાન જે છે ઇટ્સ વર્કિંગ વેરી ગુડ એમ ખરેખર મારે અત્યારે તો ઓફિસની ફાઇલ નથી એટલે ઓફિસના કોઈ એક્સપિરિયન્સ નથી મોટે ભાગે બધા ઘરના જ એક્સપિરિયન્સ છે એટલે ને આઈ હેવ સીન ધેટ કે લાસ્ટ 6 મંથ્સથી બહુ જ ફાઇન વર્ક કરે છે જય સચ્ચિદાનંદ હા બ્યુટીફુલ વેરી ગુડ આમાં બધું જ કહી દીધું કે કઈ રીતે સંજોગ થયા હતા અને કઈ રીતે જ્ઞાન વાપર્યું અને કઈ રીતે એનું રિઝલ્ટ ભી આવ્યું એક્સેલન્ટ એક્સેલન્ટ એટલે બેઝિકલી આમાં છે ને ફાઇલ નંબર 1 પર ઓબ્ઝર્વ કરીએ છીએ અને સંયમમાં રહેવું છે કશાય નથી કરવા અથડામણ નથી કરવી જે નક્કી કરીએ છીએ ને એટલે એનો બહુ પ્રભાવ પડે બહુ પ્રભાવ પડે એક તો આપણને પેલા ઠંડક થાય કારણ કે અથડામણ ના થાય એટલે આપણે એડજસ્ટમેન્ટ આવી ગયું હતું કે તમે ફર્સ્ટ ટાઈમ ઓલું બાઉલ બધું ઢોળાઈ ગયું તો તે બધું લઈ લીધું અને સેકન્ડ ટાઈમ ભૂલી ગયા હતા એની બેને સર્વ કરવાનું તો પ્રતિક્રમણ કરી લીધા એટલે યુ આર એટલે વી આર ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર અવર હેપીનેસ આપણી સાથે જે બને છે એના માટે આપણે જ જવાબદાર છે એટલે
એના ઉપાય બી આપણે જ કરવાના છે, જે જ્ઞાન થી તમે કર્યા છે કે કઈ નહીં હું બધું ઢોળેલું છે હું સાફ કરી લઈશ, ચાલો હું જમાડી લઈશ, ચાલો મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ અને હું પ્રતિક્રમણ કરું, એ જે પ્રતિક્રમણ નો ભાગ છે ને એનાથી તો બહુ જ અદભુત રિઝલ્ટ આવે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વોઝ કે આપણે જ્ઞાને કરીને એટલે આજ્ઞાએ કરીને મારે વ્યવહારનો નિકાલ કરવો છે, એટલે ઓટોમેટિકલી એ આખું વ્યવહાર આદર્શ થઈ ગયો તમારો. વી હેવ નો કંટ્રોલ ઓન અધર્સ, બીજાએ શું વ્યવહાર કરો એના પર આપણે સે કંટ્રોલ નથી, આપણે ખાલી આપણી ફાઇલ નંબર એક ઉપર જ કંટ્રોલ છે. એ જ્ઞાને કરીને તમે કર્યો એટલે આખી સિચ્યુએશન એકદમ નોર્મલ થઈ ગઈ. નહીતર આવા ટાઈમે શું થાય, જો બુદ્ધિ ત્યાં હાજર થઈ જાય ને એટલે તારે બી આમ સમજવું જોઈએ, તું એમ કેમ નથી કરતી, એ સામાન્ય વ્યક્તિ ઉપર બી બ્લેમ ગેમ જતી રહે. આ જે ભોગવે તેની ભૂલ અને આ પોઝિટિવ દ્રષ્ટિ એ આખી ને આખી આપણી વિપરીત બુદ્ધિ છે ને એને ફ્રેક્ચર કરી નાખે છે, હળહળાટ ફ્રેક્ચર કરી નાખે છે. ભોગવે એની ભૂલ એટલે ખલાસ, ચલો આ થઈ ગયું હવે એને સોલ્યુશન હોય. જયારે બાઉલ ઢોળાઈ ગયો તો યુ વર્ક્ડ ઓન ધ સોલ્યુશન કે ચલો હું સાફ કરી લઈશ. ઓલી રડતી હતી બેબી તો એને કીધું ડોન્ટ વરી આપણે પતાવી દેશું. સો યુ વર્ક્ડ ઓન ધ સોલ્યુશન એન્ડ નોટ ઓન ધી પ્રોબ્લેમ એન્ડ વાય યુ ડીડ ધ ઢોળાઈ કેમ ગયું ને આ શું કામ કર્યું એ નહીં. નો પોસ્ટમોર્ટમ ઓફ ધ પ્રોબ્લેમ, સ્ટ્રેટ ઓન ધ સોલ્યુશન. એટલે એ પોઝિટિવ દ્રષ્ટિનો ભાગ હતો આખો. એનાથી આપણી જે વિપરીત બુદ્ધિ છે વાય ધીસ હેપન એન્ડ વાય ઇટ શુડ નોટ હેપન એ જે પોસ્ટમોર્ટમ કરે છે ને એ આખો ભાગ ઉડી જાય છે. જે છે નિકાલ કરો બસ. એટલે આ વેરી ગુડ એક્ઝામ્પલ્સ ઓફ એપ્લિકેશન ઓફ પોઝિટિવ દ્રષ્ટિ. ભોગવે તેની ભૂલ જેનાથી વિપરીત બુદ્ધિ ગઈ, અને ઓલા સેકન્ડ એક્ઝામ્પલમાં તમને લાગ્યું કે વાઈફ નારાજ છે તો પ્રતિક્રમણ કરી લીધા. રાઈટ રોંગમાં પડવાનું જ નહીં, નારાજ છે એટલે પ્રતિક્રમણ કરી જ નાખવાના, સિમ્પલ. અને ધ રિઝલ્ટ્સ આર વેરી અસ્ટાઉન્ડિંગ કે 6 મહિના પહેલા તમારે અઠવાડિયા સુધી અબોલા રહેતા હતા, એ પછી રિડ્યુસ થતા થતા એક દિવસ પર આવ્યો ને હવે ઇટ્સ અ ફ્યુ અવર્સ ઓનલી, એક કે બે કલાકમાં પાછા હવે રીસેટ થઈ જાય છે. આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે હસબન્ડ વાઇફમાં કે ફેમિલી મેમ્બર્સમાં અથડામણ તો થાય ઉદય કર્મને આધીન, પણ રીસેટ કેટલું જલ્દી થાવ છો એ આપણે પુરુષાર્થ અને જાગૃતિનું પ્રમાણ છે. ઇટ્સ અ ડાયરેક્ટ રિફ્લેક્શન હાઉ ક્વિકલી યુ કેન રીસેટ, એટલે આપણે પોતે કેટલા નોર્મલ થઈ શકીએ છીએ અને સામેવાળો કેટલો નોર્મલ થઈ જાય છે. એટલે ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, અને આમાં બધું સરસ રીતે આવે. તમારો પુરુષાર્થ ઘણો જ સારો છે. આઈ એપ્રિશિએટ એન્ડ ઇટ્સ વર્થ ઇટ, વેરી નાઇસ. ઇવન મીનુએ બી સરસ કીધું કે વ્યવસ્થિત ને બધું વાપરું એટલે ઝબ 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 બધું ઠેકાણે આવી ગયું, વેરી નાઇસ. જય સચિદાનંદ. વિલ હેવ કૌશલ પછી મંથન, પણ આ મંથન આવ્યું એટલે મને આઈ રિમેમ્બર વન થિંગ, એને આપણે કહેલું કે એનું ટેક અવે પોસ્ટ કરજે, હિ ડીડ પોસ્ટ, સો થેન્ક યુ ફોર મંથન એન્ડ આઈ હોપ એવરીબડી રેડ ધેટ. સો આવી રીતના ટેક અવે, સ્મોલ ટેક અવે આપણે ઇફ યુ સ્ટાર્ટ પોસ્ટિંગ ઓન અવર વેબસાઇટ ધેટ વિલ બી રિયલી રિયલી ગ્રેટ. ઓકે, પ્લીઝ કીપ ધેટ ઇન માઇન્ડ. સો કૌશલ, મંથન, પૂજા. જય સચિદાનંદ. સો આ વીકમાં બે એક્સપિરિયન્સીસ થયા અને બંને ઓફિસના જ છે. સો અમારે સિચ્યુએશન એવી થઈ છે કે હવે ઇન ધ ઓફિસ વી હેવ સમ ટર્ન અરાઉન્ડ. વન ઓફ ધ ડિરેક્ટર્સ ઇઝ લીવિંગ, સો શી લેફ્ટ ઓન ફ્રાઈડે, અને આર CIO ઇઝ લીવિંગ ઇન 2 વીક્સ. તો એ કારણે બધું પ્રેશર બધા બાકી બધા ડિરેક્ટર્સ પર ને પ્રોજેક્ટ્સ પર ને એના ઉપર આવ્યું, અને આઈ હેડ એક્સપેક્ટેડ કે આનું કંઈક તો ફોલબેક અમારા ટીમ પર આવશે, અને એ 100% આવ્યું. ને માય બોસ ઓલ ઓફ અ સડન ઇઝ લાઈક, કૌશલ આપણે આ લાઈવ કરવાનું છે ને, આટલું આપણે કમિટમેન્ટ છે ને, આ બધું થવાનું છે, એટલે આઈ નીડ યુ ઇન ધ ઓફિસ, ને આઈ નીડ યુ ટુ ડૂ ધીસ એન્ડ આઈ નીડ યુ ટુ ડૂ ધેટ. Now it is a very very aggressive timeline je mange che, ane ema this is a project or this is a technology that we don't know anything about. Hu sikhu chu ane implement karu chu. So when this thing happened about 3 weeks ago, mari en jode bahu j bola boli thayeli, in the sense ke I'm like, you need to calm down, you need to take it easy, karan ke you are putting too much pressure on me. And you are expecting an outcome which I cannot guarantee, because this is an unknown territory for me. પણ આ વખતે આ વીકે જ્યારે એવું થયું તો આઈ હેડ એન્ટિસિપેટેડ કે આ થવાનું છે, એટલે આઈ વોઝ ઓલરેડી પ્રિપેર્ડ અંદરથી કે યસ ધીસ સિચ્યુએશન ઇઝ ગોઈંગ ટુ કમ. અને વેન હી સેડ, એટલે એકદમ ફોર્સમાં આવીને એકદમ કૌશલ ઓફિસ જવાનું છે ને, એવરીથિંગ વિલ બી ટેકન કેર ઓફ,
અત્યારે મારે શું કરવાનું છે તું મને એનું ન કહો, લેટ મી ગો ટુ ધી ઓફિસ, ફિગર આઉટ વોટ નીડ્સ ટુ બી ડન એન્ડ ધેન આઈલ કોલ યુ ફ્રોમ ધેર એન્ડ ધેન વી વિલ ડિસાઈડ. તો કે યા ઓકે, એકદમ જ આમ વિધિન અ સેકન્ડ હી ઇઝ લાઈક યસ ઓકે આઈલ ટોક ટુ યુ વેન યુ આર ઇન ધી ઓફિસ. અને ધેન વેન આઈ વેન્ટ ટુ ધી ઓફિસ આઈ ટોલ્ડ હિમ કે આટલું કામ થયું છે અને આઈ એમ પ્લાનિંગ ટુ ડુ ધીઝ ટાસ્ક, ઇટ્સ લાઈક ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ આઈ વોઝ એક્સપેક્ટિંગ. And with all of that, it just felt ke je Deepakanand ji e bolela pehla ane Pulan ji tame pan ke boss na shoes ma rahine agar tame kaam karso ke jeni pin jode situation ma cho tame ena shoes ma rahine joso, that is much easier to deal with the situation. And it worked wonders. He was actually happy that the tasks that we did. અને ઓન ટોપ ઓફ ઇટ હી અન્ડરસ્ટુડ અવર સિચ્યુએશન એઝ વેલ. હું મારો ટીમમેટ બંને કામ કરતા હતા તો અમે બંને એકબીજા જોડે વાત કરી કે ભાઈ આ કેટલી અગ્રેસિવ ટાઈમલાઈન છે અને કંઈ ખબર નથી પડતી ને આને તે, બટ બોસને સમજવું કેવી રીતે, એટલે ધેન વી આર લાઈક ઓકે હાઉ ટુ મેક શ્યોર. સો વી અન્ડરસ્ટુડ વોટ પોઝિશન હી ઇઝ ઇન અને એની જોડે જોડે જ્યારે અમે એમનું ગમતું કામ બી કર્યું કે ભાઈ ધીસ ટુ અગ્રેસિવ બટ અમે આટલું કરી લીધું છે, આગળનું તમે જુઓ. And he is like, yeah, Kaushal, it makes sense. I know it is a very aggressive timeline. We have to try to achieve it. એટલે પહેલી વાર એમના મોઢેથી ખબર નીકળ્યું કે yes, it is aggressive. And he knows that. અને એની જોડે જોડે he also said કે I appreciate કે તમે લોકો શું કામ કરી રહ્યા છો અને we will try to work together and I'll see what I can do to get it easy for you. So, that was one experience. And actually the second one work na karta ghar nu kahu, I had experience with Kavan. So every time my oldest Kavan, whenever he does something, I have that mindset ke enathi to bhul na thavi joye, ke na na ene atli badi var kidu che to he should understand. અને ધેન આઈ સ્ટાર્ટેડ ઓબ્ઝર્વિંગ કે એ ક્યાં ક્યાં શું વસ્તુ કરે છે, મને એનાથી ઇરિટેશન થાય છે. સો નાવ વેન હી રિએક્ટ ટુ સમથિંગ, દેર આર ટાઈમ્સ વેન આઈ રિએક્ટ ઇન્સ્ટન્ટલી ઓર દેર આર ટાઈમ્સ વેર આઈ એમ લાઈક ઇટ્સ ઓકે, થઈ ગયું, વાંધો નહીં, જવા દો. સો દેટ જવા દો સિચ્યુએશન, વેન આઈ સ્ટાર્ટ ડુઈંગ દેટ, કવન ઇઝ નાવ સરપ્રાઇઝ્ડ કે વાય આઈ એમ નોટ ગિવિંગ અ રિએક્શન. અને એની જોડે જોડે એ એવું એક કે બે દિવસ કર્યું ને એના પછી ત્રીજા દિવસે વેન આઈ વોઝ વિથ હિમ, જસ્ટ મી એન્ડ હિમ, એને ખવડાવતો હતો, મેં કીધું કે કહો ને આવી રીતે આપણે કરાતું હશે, મારે તને અત્યારે સ્પીડમાં ખવડાવવું પડે છે ને આપણે ચાર વસ્તુ બીજી કરવાની છે. એન્ડ હી ઇઝ લાઈક, ના પપ્પા ના કરવું જોઈએ, બટ યુ નો આઈ હેડ સચ અ લોંગ ડે. આઈ એમ લાઈક, આઈ અન્ડરસ્ટેન્ડ યુ હેડ અ લોંગ ડે, સો ડુ આઈ, રાઈટ? And he's like, yeah, but we have to get our things done too. I did not have to say that to him. It felt like every time when I said, okay, you have to get your things done, I felt like I was breaching. I did not have to do that. And any jode jode, he does coding classes and everything. So he has a pretty tight schedule. I mean, I appreciate that. Not once he has complained on that. And on top of it, now he actually comes up to me and says, okay, Papa, mare atlu atlu kaam patavu chhe, apne patavi diye. So when he's looking for his work to be done, so pachi baki things I just let go. But I started knowing that when I started observing how he's doing and he's reacting, and I looked through his shoes as to what he feels, he's into, baki ni akhi situation ekdam straight thai gayi. Ekdam. So these are my two experiences. Deepakanand ji? Yeah. ઓફિસની વાત આવી ને, હવે આવી જો ક્રાઇસિસ આવે તો નોર્મલી જે બધા સબઓર્ડિનેટ્સ હોય ને, તે દે ટ્રાય ટુ બી ઓન ધ સાઇડ. પણ જ્યારે આપણે સમજીએ કે આ બોસનો પ્રોબ્લેમ છે, કારણ કે હાયર લેવલ પર માણસો જાય છે, તો જે વચ્ચે પછીના જે લેવલ છે એમના પર બધું બર્ડન આવવાનું, બીકોઝ
outside, I mean, customers, they don't see your boss or so. They see the company. They have placed order to the company and they want the result. એટલે એવા વખતે ક્રાઇસિસને સમજીને આપણે કહીએ કે ઇટ ઇઝ અવર પ્રોબ્લેમ, લેટ અસ ફેસ ઇટ ટુગેધર. અને બોસને ખાલી એટલું જ ખબર પડી ને કે યુ આર વિથ હિમ એન્ડ યુ વિલ ટ્રાય યોર બેસ્ટ વોટ એવર વે, અને ઇવન ઇફ યુ હેવ ટુ પુટ સમ એક્સ્ટ્રા આવર્સ પર્સનલી આઉટ ઓફ યોર ઓફિસ આવર્સ ટુ ફિનિશ ધ ટાઈમ લાઈન, તો ઇટ વિલ ઓલવેઝ બી એપ્રિશિએટેડ. પણ પહેલા આપણે અંદરની ક્લેરિટી હોય ને કે ઇટ ઇઝ અવર પ્રોબ્લેમ, જ્યારે આપણે આવું થાય ને તો બહુ ફેર પડી જાય. ધેટ્સ વોટ યુ ઓલ્સો એક્સપિરિયન્સ. કારણ કે જો બોસ છે ને, દે ડોન્ટ ડુ, દે ગેટ થિંગ્સ ડન એન્ડ યુ હેવ ટુ ડુ. દે હેવ અ પર્સપેક્ટિવ વ્યૂ ઓફ ધ જોબ એન્ડ યુ હેવ ટુ ફુલફિલ ધ કમિટમેન્ટ. એટલે જે ડુઈંગ પાર્ટ છે એમાં એ લોકોને જો સપોર્ટ મળી જાય કે યસ વી વિલ ડુ, તમને ઇફ્સ એન્ડ બટ્સ હોય જે તમારે સાહેબને કહેવાનું હોય કે આવા અનસર્ટેનિટી આ છે, ન્યુ ફિલ્ડ છે એમ કરીને, એટલે હી ઇઝ ઓલ્સો અવેર બટ યુ આર ટ્રાઇંગ યોર બેસ્ટ. એટલે એ રીતે તમે અપ બોસ જોડે પણ સરખું થાય ને યુ આર ઓલ્સો વર્કિંગ હાર્ડ. ધ્યાન આવ્યું? એટલે દેટ વોઝ વેરી ગુડ. એટલે અને પોઝિટિવ રહીને એન્ડ ટેક ઇટ એઝ અ ચેલેન્જ. ઇટ ઇઝ યોર ચેલેન્જ, કંપનીનું નથી. Because see, you spend almost, I would say, like more than 50% of your day time in the office, for the office. So it is your second home. So consider that as your responsibility and a great challenge to fulfill. So see, આપણી અંદરની willingness હોય ને, we can accomplish anything. But જ્યારે અંદરની willingness ના હોય ને, you cannot achieve anything. Clear? એટલે એને positive લઈને પોતાનું છે કરીને લઈએ તો પછી fine. હવે એટલે અવર પ્રોબ્લેમ એટીટ્યુડ, નોટ યોર પ્રોબ્લેમ એટીટ્યુડ. પછી આ જે ઘરની વાત થઈ, જો હવે એક વસ્તુ સમજવાની છે કે જે ફર્સ્ટ ચાઇલ્ડ હોય ને, આઈ એમ નોટ અ ફાધર બટ આઈ હેવ બીન એક્સપિરિયન્સિંગ. પહેલા ચાઇલ્ડ હોય ને, ફર્સ્ટ ચાઇલ્ડ, વેધર ઇટ ઇઝ ગર્લ ઓર અ બોય, એનામાં એટલા બધા એક્સપેક્ટેશનો ને બંને એટલો બધો પ્રેમ ઢોળેલો હોય ને. હવે જેને એક જ ચાઇલ્ડ હોય તેની વાત જુદી છે, એની સ્ટોરી જરા જુદી થઈ જાય. પણ જેમાં બે ચાઇલ્ડ થઈ જાય ને, ફર્સ્ટ ચાઇલ્ડ પર બધી એટલા બધા એક્સપેક્ટેશન, યુ વોન્ટ ટુ બી સુપર ડુપર પરફેક્ટ વન, પેલા કે 10 પોઈન્ટ આવવા જોઈએ. એટલે એના આધારે આવું રહેશે. પણ તમારે એ વાતે સમજવાની છે કે હી ઇઝ ઓલ્સો લર્નિંગ એન્ડ યુ બી પાર્ટ ઓફ હિઝ લર્નિંગ, બી સપોર્ટિવ ઇન હિઝ લર્નિંગ. અને આ લેટ ગો ને જે બધું કર્યું, ધેટ વોઝ વેરી ગુડ. પણ તમારો પ્રોબ્લેમ જે છે ઓફિસનો, ડોન્ટ કેર, ઇટ્સ નોટ ગેટ રિફ્લેક્ટેડ એટ હોમ. કારણ કે હોમની કમિટમેન્ટ આખી જુદી છે. એટલે આ માઇન્ડને છે ને થોડું બહાર બૂટ કાઢે ને, કે જ્યાં તમે તમારા પેલા બે એમાં જ્યાં જેને કાઢે તો ત્યાં આખી ઓફિસ મૂકી દેવાની. અનલેસ યુ આર વર્કિંગ એટ હોમ, તો ત્યારે એ ઓફિસને રિકોલ કરવાની, રિટ્રાઈવ કરવાની. But when dealing with people at home, you have to be careful. કારણ કે પછી એ કસે ને કસે પેલું પ્રેશર છે ને, પછી અહીંયા પેલું કે ને લીસ્ટ રેઝિસ્ટન્સ પાથમાં એ ડિફ્યુઝ થઈ જાય, તે પછી આવા હોય ને વધારે પ્રેમ ને સ્નેહ વાળા હોય, એટલે એના પર ધડાકો થઈ જાય. પણ આ રીતે રાખશો ને તો ઇટ વિલ બી વેરી ગુડ. અને આપણી બોડી છે ને, જેમ આ લોકો કહે છે કે વી આર હાર્ડલી યુઝિંગ લેસ દેન 2% or 1% ઓફ અવર ફિઝિકલ એબિલિટી. મેન્ટલ કેપેસિટીની તો વાત જ નથી કરવાની. ઇટ્સ લાઈક ઇટ ગોઝ ઇન 0.1% એમ કહે ને, ઇન ગોઝ ઇન ડેસિમલ્સ એમ કહેતો છે. અને આપણે હારી જઈએ છીએ કારણ કે મેન્ટલી હારી જઈએ છીએ. એટલે ત્યાં આપણે પોતાના માઇન્ડને રેડી કરીએ ને, માઇન્ડસેટ કહે ને રેડી કરે, યુ વિલ નેવર હેવ એની પ્રોબ્લેમ અને યુ વિલ બી એબલ ટુ હેન્ડલ ઇટ વેરી પોઝિટિવલી એન્ડ એમિકેબલી. સંભાવેની ટાઈમ જય સચિદાન, જય સચિદાન. મહાત્મા એક પ્લીઝ ટ્રાય ટુ બી short and summarize quickly. Okay, we have to cover a lot of ground. Manthan? Jai Sachidanand.
સો જે લાસ્ટ ટાઈમ વ્યવસ્થિત ઉપર વાત થઈ હતી અને એમાં થોડુંક મેં વધારે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી, તો એમાં મને એ રીતનું અનુભવ થયો આ વીકમાં કે જ્યારે પણ હું પહેલા માન્યતા સાથે કોઈ વસ્તુ કીધેલી હોય છે તો એ થાય તો બી વ્યવસ્થિત નથી રહેતું, અને જો એ પ્રમાણે ન થાય તો રહેતું જ નથી. સો આ કેસમાં શું કરવું? કારણ કે જયારે માન્યતા સાથે હોય છે અને એ પ્રમાણે થાય છે ને તો એ અંદર અહંકાર ઉભો થઈ જાય, જો મેં વિચાર્યું હતું ને કે આ રીતે થવું જોઈએ તો એ રીતે થયું કરીને આઈ એમ જજિંગ થિંગ્સ વેરી રાઇટલી, એટલે એ રીતે ઉભું થઈ જાય છે. અને જયારે નથી થતું ત્યારે તો ડિસઅપોઇન્ટમેન્ટ ને કારણે બી નથી રહેતું કે અરે જો આ મને ખબર જ હતી કે આને કહેશું ને એટલે થવાનું જ નથી આ કામ. અને કોઈ કામ જેમ મેં કીધું કે આમ કેશું તો થઈ જશે તો ઈ પણ થાય છે. અને એટલે ઈ જે છે ને કે ઇન બોધ ધ કેસીસ વ્યવસ્થિત રહેતું નથી, ક્યાં તો અહંકારે કરીને ક્યાં તો બુદ્ધિ દેખાડે છે જોયું તે તું જે નક્કી કરે છે એ પ્રમાણે થાય છે, અને જયારે નથી થતું ત્યારે તો વધારે ફોર્સમાં એ વસ્તુ બહાર આવે છે. તો ત્યારે કઈ રીતે હેન્ડલ કરવું તો ઈ નથી સમજાતું, કારણ કે ઘણી સિચ્યુએશનમાં એવું થઈ જાય છે કે ઈ એક્સપેક્ટેડ છે કે ના આ જ રિસ્પોન્સ આવવાનો છે, સો આઈ એમ પ્રિપેર્ડ, છતાંય મને ઈ વસ્તુનું ખરાબ લાગે છે. અને પછી છે ને હું સામે કઈ પણ નથી શકતો, બીકોઝ હું કહીશ તો હું જ ખોટો પડવાનો છું ઈ ખબર છે ઓલરેડી. તો ઈ ટાઈમે તો કહેવાય ને કે મૂંગા રહેવામાં એટલે ન બોલવામાં નવું ગુણ પણ નથી અને બોલે ના બોર વેચાય પણ નથી, વિપરીત બુદ્ધિ અને એને લીધે જે બધા માટે અભિપ્રાય અપાઈ જાય છે અને પૂર્વગ્રહ બી હોય, થોડું પ્રેજ્યુડાઈઝ બી રહે કે આમ જ કરશે, ઓલો છે, આવો છે, તેવો છે, એ વિપરીત બુદ્ધિ છે અને આવડા અભિપ્રાય છે, એ બે ને લીધે કામ થાય તો બી તને પ્રોબ્લેમ છે તારા ધાર્યા પ્રમાણે, અને ના થાય તો બી પ્રોબ્લેમ થાય છે એનો, બીકોઝ ઓફ વિપરીત બુદ્ધિ હું કરું છું ને સામે કરતા છે, એ પોર્શન જે જૂનો અભ્યાસ છે ને એ ઓપરેટિવ થઈ જાય છે. ઓકે, ત્યાં આપણે ત્યાં આપણે એક જ વસ્તુ જોવાની છે કે જ્યારે બી કામ થયું કે નથી થયું એમાં દાદાનો એક સિમ્પલ એક્ઝામ્પલ યાદ રાખવાનો કે ચા બનાવવા માટે કેટલા બધા ફેક્ટર્સ ભેગા થાય ત્યારે ચા કપ બને, દૂધ, ચા, ખાંડ, તપેલી બધું બને, રાઈટ? એટલે તારા કેસમાં તારું જે બી એક પ્રોજેક્ટ કે આઉટકમ હોય એમાં જો કેટલા બધા પીપલ આર રિસ્પોન્સિબલ, કેટલા ઇનપુટ્સ આર ધેર, કેટલા લોકોનું શું કહેવાય કોન્ટ્રીબ્યુશન છે, કોમ્પ્યુટર ચાલે છે, નેટ ચાલે છે, કસ્ટમર ઇઝ હેપી, એટલે આ બધા ફેક્ટર્સ આપણે જોવાના. જયારે કામ થાય છે ત્યારે જોવાનું કે હું તો હતો પણ આટલા બધા લોકો પોઝિટિવ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શક્યા ત્યારે આ થયું, મને યશ ના મળવાનું હતું એટલે ટાઈમસર પત્યું, એટલે એ ગ્લોબલ વિઝન થી જોવાની પ્રેક્ટિસ કરવી પડશે જ્ઞાન થી, અને સમ્યક બુદ્ધિ થશે આમાં કે સો મેની થિંગ્સ આર રિસ્પોન્સિબલ ફોર એનીથિંગ ટુ હેપન. તું ઓફિસ થી ઘર બી પહોંચે ને તેમાં કેટલા બધા એવિડન્સીસ હોય છે, ત્યારે તું હેમ કેમ ઘરે પહોંચે છે, ટ્રાફિક ના નડ્યું ને વેહિકલ બ્રેકડાઉન ના થયું ને સો મેની થિંગ્સ આર ધેર ના, એટલે આની તું પ્રેક્ટિસ કર થોડીક. ઓકે, ઈવન તારે ડેલી લાઈફમાં તું આ એટલે ઓનલાઈન સત્સંગમાં જે બેઠો છે એમાં બી કેટલા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે કે તું ફ્રી હતો, બીજું કઈ થયું નહીં, હેલ્થ વોઝ ઓકે, મોબાઈલ વોઝ વર્કિંગ, નેટ વોઝ વર્કિંગ, ધેર આર સો મેની થિંગ્સ યુ નો, એટલે એ થોડી તું પાંચ છ રોજ તું પ્રેક્ટિસ કર કે આજે આટલા બધા એવિડન્સ થયા એટલે આ થયું, આટલા બધા ફેવરેબલ એવિડન્સ થયા એટલે આ થયું, એટલે સંજોગ કરતા છે એની થોડી પ્રેક્ટિસ થશે ને એટલે બુદ્ધિ એકવાર એક્સેપ્ટ થઈ જશે. એટલે ઇન્ડિવિજ્યુઅલ કરતા હું કરતા કે ઓલો કરતા એ ભાગ નીકળી જશે, એ મારો પ્રોજેક્ટ છે એટલે મારા એક કર્મોનો એક હિસાબ છે, આપણે મારા માટેની આ ફાઇલ છે અને ફાઇલ છે એટલે એના માટે સપોર્ટિંગ એવિડન્સીસ કેવા ભેગા થાય છે મારે જોવાના છે, મારો એક કોન્ટ્રીબ્યુશન રહેશે સારી રીતે કરવું છે, બેસ્ટ કરવું છે, પણ એ સપોર્ટિંગ એવિડન્સીસ છે કે નહીં, એટલે એ વિઝન તું મૂકતો જઈશ નાના નાના પ્રસંગમાં તું એડ કરે તો તને એ પછી ઇનબિલ્ટ થઈ જ જશે. સંજોગો ભેગા થાય તો પોઝિટિવ આવે અને એકાદ સંજોગ મિસિંગ હોય નેગેટિવ આવે, ઓલાને હું કહીશ એટલે નહીં કરે, એ જે પ્રેજ્યુડાઈસ છે ને એ તને પછી પછાડે છે, આપણે પોઝિટિવ દ્રષ્ટિ મૂકવું પડે, ભલે યુ નો દેટ ફેલો વિલ નોટ ડુ ઇટ, પણ એને સદબુદ્ધિ હોય જો એ કરશે, માય પ્રોજેક્ટ વિલ વર્ક, માય પ્રોજેક્ટ વિલ વર્ક, માય પ્રોજેક્ટ વિલ વર્ક, એમ પાંચ વાર બોલી નાખવાનું અંદરથી,
પોઝિટિવ ઓટો સજેશન એટલે ઓલું નેગેટિવિટી બધી તૂટી જાય બીકોઝ ધેટ નેગેટિવિટી અગેન સ્પ્રેડ બેડ વાઇબ્સ અને એ પાછું તારું અગેન વિપરીત બુદ્ધિ અને પૂર્વગ્રહ સપોર્ટ કરશે જો ફ્લોપ ગયું એટલે આઉટકમ પ્રોપર ટાઈમસર ના થયું તો એટલે પોઝિટિવ રહેવાનું અને ના થયું તો ના થયું યાર એક એવિડન્સ ખૂટતો હતો એટલે ના થયું એ વ્યક્તિ રિસ્પોન્સિબલ નથી આપણામાં સંડાસ જવાની સત્તા નથી તો સામામાં સંડાસ જવાની સત્તા નથી તો એ યસ કે નો સારું કામ કે ખરાબ કામ એના બી ઇન્ડિવિજ્યુઅલ હાથમાં નથી અને ભોગે તારી ભૂલ હા તને ભોગવટો આવ્યો તારું આઉટકમ બરાબર ના આવ્યો તો તારી ભૂલ છે પણ એમાં જે છે ને કે ઇન એની કેસ માન ઉપર જ આવે છે અને અહંકાર પર જ આવે છે કે થયું તો મારે અંદરનો અહંકાર એક વખત તો આવે જ છે કે જો તે નક્કી કર્યું તું જો થયું ને એટલે ઈ ખબર નહીં ઈ આવે છે અને જયારે નથી થતું ને ત્યારે માન ઉપર આવી જ જાય છે કે યાર આટલું સિમ્પલ વસ્તુ છે કીધું છે કેમ નથી થતું ઇટ્સ નોટ બહુ સારું ઉલટાનો આમાં અમારી તો શીખવાનું કે આપણામાં સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી તે કર્યું હોય તો બધા વખતે થઈ જવું જોઈએ કેમ અમુક વખતે થાય છે અમુક વખતે નથી થતું કરેક્ટ યસ એ જ આપણી બુદ્ધિને કાઉન્ટર લોજિક આપવું પડે આ વિપરીત બુદ્ધિ એટલી બધી હાઇપર અને શાર્પન થઈ ગઈ છે ને એ તને અત્યારે એ જ્ઞાન ને અંદર ઘૂસવા દેતું નથી જો તારા હાથમાં જ હોત તે જ કર્યું હોત તો પછી તારા જયારે નથી થતું ત્યારે ક્યાં ગયું તારી સત્તા એટલે તારામાં સત્તા છે જ નહીં તો તું ખાલી માને છે કે તારામાં સત્તા છે એવું ફાઇલ નંબર 1 ને કહેવાનું ફાઇલ નંબર 1 ને આ તો તને જ કહેતો આપણે આપણી જાતે કહેવાનું ના ના બરાબર છે કે ભાઈ હા એટલે એ વિપરીત બુદ્ધિને કહેવાનું છે આપણે વોટ ધ હેલ ડુ યુ થિંક યુ આર દાદા ભગવાન આટલા સમર્થ હતા કે મારામાં પાપડ ભાંગવાની સત્તા નથી અને તારામાં પ્રોજેક્ટ કરવાની સત્તા ક્યાંથી આવી ગઈ કયા દિવસે તારા હાથમાં સત્તા આવી ગઈ યસ એટલે એવા કાઉન્ટર એ વિપરીત બુદ્ધિને કાઉન્ટર લોજિક આપીને એને છેદવાની છે એને છેતા છેતા એ સમ્યક થઈ જશે નહીં નહીં રાઈટ રાઈટ મેરે હાથમાં કુછ નહીં હે એ તો બધા ભેગા થાય ત્યારે થાય છે એમ કરીને એને સમજાવો સમજાવો પાંચ છ સંગમાં તું કરીશ ને એટલે પછી એ રાઈટ થઈ જશે એ સમ્યક થઈ જશે સવડી થઈ જશે કે ના સંજોગ કરતા છે આમ આપણો એક ભાવ છે આપણા પૂરા પ્રયત્ન હોય અને પછી વ્યવસ્થિત કરેક્ટ ઓકે એ વ્યવસ્થિત નું એપ્લિકેશન બહુ જરૂરી છે બહુ જરૂરી છે કે સંજોગ કરતા છે હું કરતા હોતા તારું તું કરતો તો બધી જગ્યાએ તારું થવું છે કેટલી જગ્યાએ તો પછી ફ્લોપ કેમ જાય છે સમ પ્રોજેક્ટ આટલી એટલે તારામાં તો સ્વતંત્ર સત્તા નથી સંયોગિક છે અને બી પોઝિટિવ હા એટલે એ કરતો જઈશ ને એટલે તે કરતાપણાનું એલિવેશન અને ડિપ્રેશન આવે છે અને ભાગ નીકળી જશે ઓકે એને એ ભાગને થોડું કાઢવા માટે જરાક આપણે જે એન્ડમાં થોડું 5 મિનિટ ડિસ્કસ કરીએ છીએ નેક્સ્ટ પ્રોજેક્ટમાં આમાં તમારા બધાના સારા એક્સપિરિયન્સને આધારે કે હવે નેક્સ્ટ શું પુરસ્કાર કરીએ એટલે આમાં જરાક હેલ્પ કરે એવું આપણે શુદ્ધાત્મા જોવાનું બી થોડું ચાલુ કરવું છે પણ એ આપણે પછી લઈએ છીએ આપણે હવે આગળ વધીએ નેક્સ્ટ જય સચિદાનંદ જય સચિદાનંદ યા મંથન ધીસ ઇઝ અ ગુડ વન ઇફ યુ કેન પ્રેક્ટિસ એન્ડ રિપોર્ટ નેક્સ્ટ વીક ધેટ વિલ બી ગ્રેટ હા શ્યોર આના ઉપર જ કે પૂજા Jay Sachidanand. I'll just summarize a few. I've had lots of experiences, but I'll just summarize a few. One is for in Vevar and with my kids. I used to spend a lot of time, like, you know, researching programs for them or ilokunu teachers, ke extracurricular activities, ke kya ilokunu barabar fit thai, you know. But now with COVID and everything is kind of closing down, I've just kind of let go and put it, I've given it to Vyavasthit because I used to spend so much time, you know, finding the right teacher, okay, JBOI. And so one experience that happened like 2 weeks ago was we were at the park and there was like a wonderful dance, like there was just dancers all around the park and they came for pictures. And one of the factors that my Ruchir and I always have a very contentious debate about is, which activities do we want to put our children in? And for a time, I've seen my little one, she's very interested in dance, but for some reason, we just don't agree on that. So I've brought that up many times, you know, I see her doing this, do you want to enroll her in something? And it just gets pushed away. And so Sameti, he said, you know, oh, there's a lot of dancers in this park. And I just pushed it away. I disregarded it. I'm like, I'm not interested. I don't want to do anything. I'm whatever.
And then he reached out to the mom standing there and he said, you know, oh, what, which dance school are you going to? And I was like almost shocked. I was like, this is her chair. Like, we've gotten in so many debates about this. So he reached out to the moms and he said, oh, you know, where do they learn? What, who's their teacher? And it turns out that the teacher was a fantastic ballerina in her past. And, you know, she did lots of recitals. And it just showed me like, okay, I just gave it to nature and it's just giving it back to me. And my spouse, who's been against this for so long, is the one that's reaching out. And we've enrolled her and we're going to try it out. But I kind of just gave it away and I got the answer. And I've had several other instances where that's happened to me, but I'm just sharing one that happened in the last week. And then another place I want to talk about is just like with dealings with my spouse. I have a lot of them, but one in particular is like that he's just very, you know, he has a very high level job and he works a lot. So sometimes he just has a lot of pressure. So this Friday night, just a few days ago, we were both tired. We had a really busy work week. And around 9 o'clock, we were like, okay, let's go put the kids to bed and go to sleep. But then he went back downstairs and was on his computer again doing work. And I was like, in my inside, I just said, you know, I hope he finds rest in this PowerPoint because it's not due tomorrow. I know that for a fact. It's not due Sunday. I know that. So then somehow, I don't know what happened, but I was upstairs getting the kids down and then my phone was ringing. And I thought, okay, let me just check. And then it turns out that Bully Nanaji was calling to get a hold of Ruchir for some matter or something. And I thought, wow, this is like so amazing that he's pulling him out of the work that he's been doing for 60, 80 hours a week. And just for 5-10 minutes, he just pulled him out. And it just, I don't know if I give a tribute to Vivasthit as well. And there's been little instances like this that have been happening that I've noticed throughout the, I've really been working at looking at this for the last 6 months, and you know, I see it everywhere now. And then two more circumstances. One is for work. In work, I've been, this last week was somehow all of a sudden, I've been working on a project and I've been trying to get it pushed forward for year, like about 3 years now. And somehow someone hinted at me like, okay, maybe this is the right time to put this project forward. So I emailed a few people and lo and behold, it was the right time. But all of a sudden the deadline was like this last Friday. So I thought, you know, I've been working on this for like a really long time, but I'm not going to be able to compile all of this thing in 2 days. You know, I need some more time. So I reached out to my colleagues. I reached out to my boss. I said, you know, I need a couple of days of coverage so I can, from my regular job, so I can work on this project. And somehow everybody just came together. They all covered my shifts so I could work like 2-3 days nonstop on this project. So there were so many places, like one was a person that hinted me from a different organization, said, you know, somebody in your own organization is working on this, go contact them. And then the second piece is that my boss and all my colleagues aligned and said, yeah, well, I can take your shift. I can move things around. And then the third is that I actually was able to do the work and, you know, it didn't have any hurdles along the way. So that was kind of work. And then the other piece that I've really been seeing is within my own, you know, readings and things like that. I read through the Positive Drashti book and there were so many like little pieces in there that I've just wanted to learn more about. One of the things, and they all just somehow come up when I look at the satsangs. Like I might have a question that, like a desirable question. One question that I had was, I was reading a bud and there was one line in the bud that I didn't quite understand, but I felt it was very important. And somehow I just, when I subscribed to the YouTube channel, I just opened up any random satsang, like that same line was being recited by Deepak Anandji and whoever the Aptaputra was. Like all these little instances, I'm finding so many answers, even from, you know, whether it's learning about a bud. I had a question about chit wandering and somebody asked that same question as satsang a few days ago. I had a question about pratishtitatma and something like that. And that came up in a reading. Like it's just amazing how all these questions that I have are finally being answered, because
I'm really letting go like some of the things and opening up that space, I feel like, to actually hear and listen for these other answers. I don't know. So that was my summary for the last few weeks. I have plenty more, but I'm going to keep it short. That's pretty good. Deepa Ganji? Okay. So with the kids, one thing is that now the parents are all educated. Gujarati ma bolje. What? Gujarati ma bolje. She said in English. Okay, she can understand Gujarati. But there that's are not. People, let it come naturally. Other people are also. Let it come naturally. Hello, my buddy, Patu, how are you? It has to come naturally, my friend. Okay, go ahead. Yeah. So, see, basically, with the parents who are all educated, they want their children to get the best. So, definitely, the way you were researching what to do, what you should give them, but at the same time, you have to see that what is going to remain with them almost like a long time and going to help them for a long time. There are certain activities you offer them, but they will be able to do maybe for a very short time. And it's not going to really help them also. I'm not saying that you're not analyzing. You have been analyzing, but you must think from that angle also. And also try to find out what is the kid's passion, what does the kid want to do, and try to promote that, try to help your kid. That will really help them a lot. Because what they want, if you give, then that will be very good. At the same time, what is necessary for them, that also you must give them. Because they may not like it, but then they need to learn that. So that way you can keep a good balance. And now regarding Ruchir Bhai, with his work and all that, see, I believe that nowadays the commitment is so much, and I believe people are working with very reduced staff, I believe. Mm-hmm. Mm-hmm. So everyone will have to work a little more and edge ahead of everyone to have his place in the company. And I believe he is doing very well. So that is there. And this is the time. It's a time of crisis, we can say, where everybody is in pressure. And there are so many people at home, not without any job. So with this understanding, I believe everything should work out very well. And also one more thing. See, the science of life, what Dada has revealed, the divinity of our pure soul is such, whatever you desire, whatever you want, like, you know, that movie on Secret, that you seek something desperately, it comes to you. But when does it not come? When you have put obstacles previously, then it takes time. And that is the time for which you have to suffer. You want and you don't get. So, and if you don't have any obstacle, then you think of something and it will come to you. And that is the best thing we have to learn from this lifestyle that Dada has revealed so naturally, that you be positive in all your life, inside and outside, and you will see how everything falls in its place. And that is the wonder of Vyavasthit Shakti, that it provides things at the right time, whatever you need. Take such a thing. Jai Sachidana. Krishna? Jai Sachidana. Three experience che. Ek husband sathe no experience hato ke ema ghar ma RO ni pipe tuti gayi hati ane proper mai band karine kidu tu ke ave bija divase che ne ane kholta nahi karan ke amathi pani nikle che ane pachi aapko rasoda ma bhinu bhinu thai jay che. એટલે પછી એમને મેં દેખ્યું એમને દેખ્યું બી હતું કે બધું આટલો બધો પ્રોબ્લેમ થાય છે. બીજા દિવસે સવારે એમને ફરી એ ચાલુ કરીને જતા રહ્યા એમના કામ ઉપર, અને સડનલી જે પાણી પાણી થઈ ગયું અંદર
તો અંદરથી એકદમ જ અંદરથી એટલું બધું ચાલ્યું કે આ કીધું તું તેમ છતાં કેમ થયું આમ થયું અને એની સાથે ને સાથે જ કે આ જે બી થયું છે વ્યવસ્થિત શક્તિ છે બંનેનો બંને એક સાથે ચાલતું હતું પણ જે જે ક્લેમ વાળો ભાગ હતો એ સૌથી ફોર્સમાં ચાલતો હતો કે કીધું તો હતું પછી શું એમ તો બંને એક સાથે ચાલી રહ્યું હતું પછી તેમ છતાં બી અંદરથી બે વસ્તુ જોડે ચાલે કે વ્યવસ્થિત શક્તિના આધારે થયું છે એમને જાણીને નથી કરેલું આ પછી મેં તો બી તેમ છતાં ફરી ફોન કરીને કહી દીધું કે તમે કેમ આમ કર્યું કે મેં તમને ના તો પાડી હતી કે હવે પાણીનો આ પ્રોબ્લેમ છે પછી ફરી પાછું શાંત થઈ ગઈ અને વ્યવસ્થિત શક્તિએ જ કર્યું છે એવું થયું બીજું એક ઇન્સિડન્ટ મારા સિસ્ટરનું એક કામ મેં લીધેલું છે એમના એ લોકો બહાર રહે છે એટલે માટે એલઆઈસી માટેનું તો એલઆઈસી વાળા ભાઈ માટેનું એ બી અગેન મેં મારા હસબન્ડને કીધું કે તમારા ત્યાંથી એ ચેક આવવા લઈને કલેક્ટ કરી જશે પણ એ જયારે બી ચેક લેવા આવે ત્યારે તમે એનો ફોટો લઈ લો અને કયા નામથી કરે છે મને તમે પિક કરીને મોકલજો પછી એમને ફરી પાછું પિક કરીને મને મોકલ્યો કે કયા નામથી ચેક છે ને આ છે ને તે છે એમને પ્રાઇવેટ નેમ નામના પોતાના નામથી લીધું હતું એલઆઈસીનું એટલે પછી મેં પાછું વિશાલને એવું કીધું કે તમે કેમ આમ કર્યું મેં તમને કીધું તો હતું કે જો અગર એ કઈ બી પ્રોબ્લેમ થાય તો તમે મને કહો તમે કે આવું આવું થયું હતું પણ પછી પાછું ફરી યાદ આવ્યું કે ના બધું બની હવે બની જ ગયું છે તો બન્યા પછી વ્યવસ્થિત જ છે આ પછી મેં એલઆઈસી વાળાને ફોન કર્યો કે ભાઈ તમે અગર પ્રાઇવેટ તમારા નામથી લેવું જ હતું તો તમારે મને કહેવું હતું ને તો તમને ઓનલાઈન કરી દે આમ બી ડેટ જતી રહી હતી અને એકચ્યુઅલી અમારી સિસ્ટરનું બધું કામ હતું ને મને પ્રેશર શું હતું કે એ મને આમ એના નેચર ને અમારા સંબંધમાં એવું છે કે મને કઈ ને કઈ બોલશે જ કે આવું કેમ ધ્યાન ના રાખ્યું ને આમ ને તેમ પણ એવું થયું પછી એ વખતે મેં રિયલાઇઝ કર્યું કે ના જો આ બધી વાત તે પહેલા કરી દીધી હોત તો પછી આ કશું બનવાનું ન હતું એમાં તારી જ ભૂલ છે પછી સાંજે ફરી સિસ્ટરનો ફોન આવ્યો કે શું થયું પછી એલઆઈસી નું આમ તેમ એટલે એ પહેલા બી એને એલઆઈસી ના વાળા માણસ જોડે વાત કરી દીધી હતી કે હા ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે એને મને કઈ જ ના કીધું મેં રિયલાઇઝ કર્યું હતું કે ના ભૂલ મારી જ છે 100% પહેલા બ્લેમ કર્યો હતો કે હસબન્ડ જોડે કે તારે મને પહેલા કેવું જોયું હતું ને આમ છે તેમ છે એ એક્સપિરિયન્સ થયો ને બીજો જેમ મારા મધર ફાધરનો કે એ લોકો બ્રધરના ઘરે આવ્યા હતા તો રિટર્ન એમને કામ હતું એટલે આવ્યા હતા ને એ લોકોની 75-80 યર્સની એજ છે એટલે પછી મેં એમને કીધું કે તમને વિશાલ મૂકી જશે તમે લોકો જાતે ના જતા તો તેમ છતાં પણ એ લોકો જાતે જતા રહ્યા 6 વાગે મેં એમને ફોન કર્યો કે તમે લોકો ક્યાં છો તો કે અમે રસ્તામાં છીએ મેં કીધું તમે જાઓ છો તો કે ઓલામાં જઈએ છીએ એટલે પછી મેં એમને ત્યારે બી મને અંદર બહુ જ થયું કે મેં તમને કીધું તો હતું કે તમને વિશાલ મૂકી જશે અત્યારે કોરોનાના આવા સંજોગો છે તમારી એજ બી છે તમારે ના જવું જોઈએ એમ પછી બી મને થયું કે જેમ મને ચલાવે છે વ્યવસ્થિત શક્તિ એવી રીતે એ લોકોને બી વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે ને પછી બધું અંદર શાંત થઈ ગયું પણ ફર્સ્ટ જે ફોર્સ છે ને એનો બહુ જ ફોર્સ આમ હોય છે અને પછી વ્યવસ્થિત શક્તિ નું થાય છે પણ જે પેલો ફોર્સ મને બહુ વધારે લાગે છે ને વ્યવસ્થિત શક્તિ પછી આવે છે ખરા પુલિતાનજી અનમ્યુટ કરજો પુલિતાનજી અનમ્યુટ તો એના વિરુદ્ધ થાય એટલે જે ઇરિટેશન લેવલ છે કે જે ફોર્સ આવે છે ને એને લીધે છે એટલે આમાં શીખવાનું કે ઓળખવાનું આપણી પ્રકૃતિનો આ આસ્પેક્ટ કે વી આર વેરી મચ આપણે એક્સપેક્ટ બહુ કરીએ છીએ પછી બહુ સરસ એક્સપિરિયન્સ કે જે હસબન્ડને નળ ચાલુ રાખી દીધું અને છતાં વ્યવસ્થિત કરતા અને પણ બેવું પેરેલલ ચાલતું હતું ત્યાં ત્રીજી વસ્તુ ભોગવે તેની ભૂલ મૂકી દેવાનું છે આપણે બધા ખાસ યાદ રાખવાનું કે પહેલા આપણે એડજસ્ટ એવરી ભોગવે તેની ભૂલ ને પોઝિટિવ દ્રષ્ટિ છે ને એ તો આ તો વ્યવસ્થિત કરતા કરતા એટલે એ પોઝિટિવ દ્રષ્ટિ એટલે ભોગવે તેની ભૂલ મૂકી દીધો તેવું કેસમાં એલઆઈસી કેસ અને હસબન્ડના કેસમાં તો તમને એ રીસેટ થઈ ગયા એટલે ઓલા આમ કેમ ના સમજો ઓલો કેમ ના કરે એ જે ફોર્સ છે એ પોતાનું પોતાપણું છે અને આ બીજું મૂકી દેશો તો એ વસ્તુ બી સેટ થઈ જશે એટલે ઇટ્સ અ લર્નિંગ એક્સરસાઇઝ આપણને આ પ્રસંગમાં આપણી પ્રકૃતિ ઓળખાય કે જ્ઞાન છે સમજ છે છતાં આટલું ફોર્સ નીકળે છે એટલે પછી જયારે આપણે શાંતિથી બેઠો ને ત્યારે આપણી જાત સાથે વાતચીત કરવાની અને એને કહેવાનું ભાઈ તું શેના માટે આટલું કરે છે તું સંજોગ જો ને આરામથી જીવન જીવ ને આટલું બધું પ્રેશર શું કામ લે છે અને બીજી વાત આ બધું કર્યા પછી બીજો આવે ને તો સમજવાનું એ આપણો કઈક ભોગવટો છે
કે જ્ઞાન ને બી ધક્કો મારીને આટલું સફરિંગ આવે છે, એ ઉભરો આખો આવી જાય અને પછી ઉભરો નીકળી જાય, એટલે પછી ઠીક ઠીક થઈ જાય. એટલે આપણું ભોગવાનું બાકી હોય ને એટલે જ્ઞાન ને બી થોડોક ટાઈમ માટે સાઈડમાં મૂકી દે અને પછી પાછું આવી જાય. એટલે ડોન્ટ બ્લેમ અધર્સ, બ્લેમ કે મારો આ ભોગવટો છે એટલે આવી ગયો, એટલે મારે એની સામે શું કરવાનું. તો મારો આજનો પુરુષાર્થ ને નિશ્ચય બળ સ્ટ્રોંગ કરવાનો કે ભોગવે તૈલી પૂર અથડવણ ટાળો, એ બધું હું રાખીશ જ વ્યવસ્થિત. એમ વ્યવસ્થિત વ્યવસ્થિત દસ વાર બોલો ને એટલે આપણો નિશ્ચય વધારે સ્ટ્રોંગ થાય, એટલે ઓલો ભોગવટાનો ફોર્સ પછી એની અસર ઓછી થાય. દેટ ઇઝ ધી પુરુષાર્થ. રજનીભાઈ ટાઈમ થઈ ગયો છે, હું બ્રીફલી જરા નેક્સ્ટ વીક નું કહી દઉં. એક મિનિટ આપણે વૈશાલી, કેન વી ટેક નેક્સ્ટ વીક? ઓકે, અને વિધિન વિલ ડુ નેક્સ્ટ વીક. ઓકે, હા મહાત્મા, ટાઈમ થઈ ગયો છે, લેટ અસ સી આપણે વોટ વી વોન્ટ ટુ ડુ ફોરવર્ડ. પુલિતાનજી, એટલે આપણે છે ને ચાર વીક માટે આપણે વ્યવસ્થિત શક્તિ ત્રીજી આજ્ઞાનું અલગ અલગ રીતે તમે લોકોએ બહુ સરસ કર્યું છે, વેરી ગુડ પુરુષાર્થ એવરીબડી. હા હવે થોડુંક મારી ઈચ્છા એવી છે કે આપણે પહેલી બે આજ્ઞાનો પુરુષાર્થ કરે એટલે બધું સમરાઈઝ થઈ જશે. એટલે બેઝિકલી કરવાનું કાંઈ જ નથી, તમારે એક જ પુરુષાર્થ કરવાનો છે ફોર ધ કમિંગ વન વીક એટલીસ્ટ. એક વીક માટે બધે શુદ્ધાત્મા જોવાનું પ્રેક્ટિસ કરવાનું, પહેલી બે આજ્ઞા પાડવાની, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પેકિંગ અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. હવે આ જે ચામડાની આપણી આંખ છે એનાથી રિલેટિવ તો દેખાઈ જશે કે આ બોસ આવ્યો કે આ નેબર આવ્યો કે આ સન આવ્યો કે ફેમિલી મેમ્બર આવ્યું, પણ એની અંદર શુદ્ધાત્મા નમસ્કાર, શુદ્ધાત્મા નમસ્કાર એ કરશો. જેમ કૌશલ નું હતું કે મારે બોસે મને હાઈ ફાઈ પ્રેશર આવ્યું પણ આઈ વોઝ પ્રિપેર્ડ એટલે મેં લઈ લીધું, અને એમાં બી તું શુદ્ધાત્મા જોવાનું થોડું કરીશ ને તો એને એનું રિસેપ્ટિવિટી લેવલ, આપણી વાત કરવાની એને રિસેપ્શન કરવાનું એ આખી વધી જશે. તમારે બે ત્રણ જણના એક્ઝામ્પલ્સ માંથી હતું કે જો ચલા શુદ્ધાત્મા જોવાનું પ્રેક્ટિસ કરતા જશો ને તો તમે શુદ્ધાત્મા થશો, એટલે તમે પોતાની ફાઇલ નંબર એક થી જુદા પડશો ને તમે જુદા પડશો ને એટલે ઓટોમેટિકલી તમે બહુ શાંતિથી વિતરાગતાથી તમારો નિકાલ કરી શકશો જે બી વ્યવહાર છે. સો પુરુષાર્થ ફોર ધ કમિંગ વન વીક, માય પ્રપોઝલ ઇઝ વી વિલ ડુ ઇટ ફોર ટુ વીક્સ એટલીસ્ટ, એને આખી અંદર વણાઈ જાય એ બધે શુદ્ધાત્મા જોવાનું. પણ સાથે સાથે વ્યવસ્થિત કરતા છે અને બીજા આગળના ત્રણ આપણા પોઝિટિવ દ્રષ્ટિ ભોગવે તેવું એડજસ્ટ વેર નીડેડ એ વાપરવાના જ છે. બટ ધ કી ફોકસ ઇઝ શુદ્ધાત્મા. મંથન એવી જે પ્રેશર હતું ઓલો આમ કરે તેમ કરે છે એમાં શુદ્ધાત્મા જોવાનું ચાલુ કરી દઈશ ને તો ઓટોમેટિકલી આખું એકદમ જાગૃતિ આવી જશે અને બધી વસ્તુ રીસેટ થઈ જશે, આખું જ્ઞાન રીસેટ. જે બુદ્ધિનો આખો પ્રભાવ છે ને એ પ્રભાવ આખો ધીમે 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 ઓછો થઈ જશે. સો ધ પુરુષાર્થ ઇઝ ટુ સી ધ ફર્સ્ટ ટુ આજ્ઞા, શુદ્ધાત્મા જો ઇઝ ધ પુરુષાર્થ. આ તો કરવાના છે વેન ઇડેટ, હા, એન્ડ ધેન આઈ થિંક યુ વિલ હેવ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને આફ્ટર ટુ વીક્સ તમારો કેવો ફીડબેક આવે છે એના પછી હું જરાક નેક્સ્ટ મૂકું છું. એન્ડ ધ નેક્સ્ટ વન મંથ આઈ એક્સપેક્ટ અ લોટ ઓફ પાંચ આજ્ઞા ટુ બી ઇન્ટીગ્રેટેડ અને અ લોટ ઓફ ધીસ ટેકા જ્ઞાન ટુ બી ઇન્ટીગ્રેટેડ એન્ડ ઇટ વિલ બી અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. દિસ ઇઝ માય બ્રોડ ફ્રેમવર્ક, આઈ એમ જસ્ટ ધીસ થિંગ. પણ કાલે વન વીક પહેલી બે આજ્ઞા કી પુરુષાર્થ અને બાકી તો છે જ બેકઅપમાં. દીપક આનંદ, ઓકે? યા યા Okay, I think I have a time to go, so I am being brief. Okay, one thing also, one thing also, after four weeks, okay, we are going to summarize everybody's experience individually and a takeaway from there, so please starting, start writing notes, atle we will give opportunity for everybody to talk five minutes of the past two three months of summary and your experiences. And also take away. અને બીજું કે આ જે ટેક અવે આવે છે તમારા, પ્લીઝ સ્ટાર્ટ રાઇટિંગ ઓન અવર ગ્રુપ, ધેટ વિલ બી વેરી ગુડ. ઓકે મંથુ, પુલિનાનંદજી, દીપક આનંદજી, એક સજેશન છે. આઈ ડોન્ટ નો હાઉ વી વિલ, હાઉ વી કેન ડુ ઇટ, આઈ ડોન્ટ હેવ રિયલી અ સોલ્યુશન ટુ ઇટ, બટ જે વ્યવહાર કુશળતા પણ સાથે જે જરૂરી છે ને, જ્ઞાન ઇમ્પ્લિમેન્ટેશન એક એક પાર્ટ છે અત્યારે લાઈફનો, અને બીજું છે વ્યવહાર કુશળતા. ઈ બંનેઓને બેલેન્સ કઈ રીતે કરવું ને એ પણ જો આપણે કઈક રીતે કરી શકીએ તો દેટ વિલ બી મચ બેટર, બીકોઝ કહેવાય ને કે કોમન સેન્સ વર્ક કરી જ નથી રહી ઇન મેજોરિટી ઓફ ધ કેસીસ. કોમન સેન્સ આવતી જ નથી કે શું શું અત્યારે શું કહેવું જોઈએ કે શું ના કહેવું જોઈએ, અને આપણે સ્ટેન્ડ સ્ટ્રક થઈ જઈએ છીએ. તો ત્યાં કઈ રીતે આપણે હેલ્પફુલ, એટલે જ્ઞાનમાં રહીને કઈ રીતે આપણે ઈ સંજોગને સોલ્વ કરી શકીએ, જો એમાં કઈક થઈ શકે તો ધેટ વુડ બી મચ બેટર. અને વી વિલ ડુ ઇટ. સજેશન કે કોમન સેન્સ કેવી રીતે વધારાય જેથી કરીને વ્યવહાર આપણો આદર્શ થાય,
જ્ઞાન ભી ભાગશે અને વ્યવહાર કડા છે એને શું જ કહેવાય કે બોધ કડા કહેવાય એ આસ્પેક્ટ વી વિલ ટચ અપન સમવેર વેર એપ્રોપ્રિએટ હા આપણે લઈશું શ્યોર ઓકે ચા ઓકે ત્રિમંત્ર જય જય સચિદાનંદ દીપકભાઈ ત્રિમંત્ર બોલાવો વિલ જસ્ટ નમો વિત્રાગાય નમો વિત્રાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ પીપલ કેન ચાઇમ ઇન નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સર્વ સાહુણમ નમો લોયે સર્વ સાહુણમ એસો પંચ નમકારો એસો પંચ નમકારો એસો પંચ નમકારો સવ પાવપ્પણાસનો સવ પાવપ્પણાસનો મંગલાણં ચ સવેસિં મંગલાણં ચ સવેસિં પરમાં હવૈ મંગલમ પરમાં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बहुत सरस चाले छे किताब ओके आई एम गोइंग टू क्लोज इट बिकॉज़ आई हैव टू स्टार्ट द अदर वन ओके जय सच्चिदानंद